વાત કરી સામાજિકતાની જે રીતે પ્રશાંતજીએ વાત કરી તો જ્યારે એક બાળક બીમાર હોય ત્યારે ઘણીવાર બહુ મોટી બીમારી હોય તો માતા પિતા પણ પૈસે ટકીને બધી રીતે એટલા કંટાળી જાય કે ગુસ્સો બાળક ઉપર ઉતરતો હોય છે તો આ બાળકમાં આપને શું લાગે છે સામાજિક વાતાવરણ કેવું હતું ને આવા જો બીજા બાળકો હોય તો એ વાતાવરણ કેવું હોવું જોઈએ સૌથી પહેલાં તો 8 વર્ષ પાછું બોલી રહી છું એટલે જે સાહેબે કહ્યું બધું બરોબર છે પણ 8 વર્ષના બાળકને જે અગર લેટસ છે એને 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 કીમોથેરાપી ચાલતી હશે બ્રેન ટ્યુમર હોય એટલે લોટ ઓફ ચેન્જીસ ઇન ધ બોડી આવી શકતા હોય બધું જ અગ્રીએબલ છે બધું જ એક્સેપ્ટેડ છે પણ આવી રીતે સુસાઇડ યુ નો આવી રીતે પેલી દોરી લટકાવવાની અને યુ નો ઇટ્સ અ પ્રોસેસ કંઈ મજાક નથી હવે તમે કહો કે ચલો થોડું મોટું બાળક હોય તો યુટ્યુબ પર એકવાર પ્રોસેસ જોઈ લે આ બાળકે પ્રોસેસ બી કેવી રીતે જોયો છે તમે લોકો જ્યારે વિચારશો ત્યારે મગજ ચાલશે નહીં કે આ કેવી રીતે પોસિબલ છે એટલે આ તો એઝ સેડ કે તપાસનો વિષય છે અને અગર માની લો કે એને કર્યું છે તો આઈ થિંક એ બહુ અલગ ટાઈપનું બાળક હશે કદાચ યુનિક બાળક હશે મારે એવો વર્ડ યુઝ કરવો છે હવે આપણે જ્યારે ફેમિલીની વાતો કરીએ છીએ પેરેન્ટિંગની વાત કરીએ છીએ ઓબ્વિયસલી કોઈ બી ઘરમાં કોઈ બી ટાઈપનું ઘર હોય અમીર હોય ગરીબ હોય કોઈ બી ઘર હોય જ્યારે બાળક આ પોતાનું દીકરા દીકરીનું આ પ્રોબ્લેમ થાય ત્યારે એ લોકોને બી મોટો અટેક આવે એ લોકોને બી શોક લાગે કે અમારા ઘરમાં જવું કેમ થયું મારા બાળકને જ કેમ થયું મારા વાલાને કેમ થયું ઓલ દેટ એટલે ઇનિશિયલી એ લોકોને પોતાને બી મારે તો સાહેબ કહેશે બી કદાચ કે પેરેન્ટ્સોને બી ઘણીવાર કાઉન્સેલિંગની જરૂર પડી જાય છે કે પોતાના બાળક માટે બીજું કે જ્યારે બે રીતે જ્યારે આ લોકોનું ટ્રીટમેન્ટ ચાલુ થતું હોય ત્યારે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ લોકો પોતે એક તો અગર કારણ કે આ બધા કોસ્ટલી ટ્રીટમેન્ટ હોય છે આઈ ડોન્ટ નો આમાં કેટલા ખર્ચા લાગ્યા હતા પોતાના પૈસા હતા ગવર્મેન્ટ હેલ્પ હતી લોકોની હેલ્પ હતી નથી ખબર પણ ફાઇનલી એ કોસ્ટલી ટ્રીટમેન્ટ હોય છે પણ લકીલી કોઈક રીતે આજકાલ યુ નો માનવતા પોઈન્ટ ઓફ વ્યૂથી કે કોઈક રીતે થોડું ઘણું મેનેજ થઈ બી જાય છે હવે ઇમ્પોર્ટન્ટ છે કે મા બાપ એ બાળકને શું સમજાવે કઈ રીતે બાળકને મેન્ટલી તૈયાર કરે કારણ કે અગર મા બાપ કારણ કે અલ્ટિમેટલી બાળકથી સૌથી ક્લોઝ એક મા બાપ હોય છે અગર મા બાપ જ હિંમત હારી જાય તો બાળક ઓબ્વિયસલી હિંમત હારો છે અગર મા બાપ હિંમત રાખીને કે ચાલી જશે કંઈ નહીં વિલ ફાઇટ ઇટ બેક યુ આર અ ફાઇટર યુ આર અ હીરો યુ આર અ ટાઈગર એવું છે યુ નો ઓલ ધોઝ વર્ડ્સ ટુ ટેપિંગ અપ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ધીરે ધીરે એને કોન્ફિડન્સમાં લઈને એને એની જોડે જુઠ્ઠું ના બોલે છે અલ્ટિમેટલી આજની તારીખમાં શું છે કે બાળકો જોડે આપણે ઘણીવાર જુઠ્ઠું બોલીએ છીએ એ લોકોને કહેતા નથી ને એ લોકો લાગે છે કે એને સમજ નથી પડતી પણ એને તો બહુ સમજ પડે છે એટલે અગર આપણે એને સચ્ચાઈથી વાત કરીએ અને બીજું ખાલી મા બાપની હવે જે લોકોના આસપાસ જે ફ્રેન્ડ્સ હોય રિલેટિવ્સ હોય નેબરર્સ હોય એ લોકોએ એને એને અલગ રીતે ટ્રીટમેન્ટ આપવું પડે ઇન ટર્મ્સ ઓફ કે પોઝિટિવ એટીટ્યૂડનું ટ્રીટમેન્ટ આપવું પડે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બાળક એમાંથી નીકળી શકે છે એવા ઘણા નાના બાળકો છે જે લોકો આવી રીતે કેન્સરોમાંથી બહાર નીકળ્યા છે અને હેપીલી નીકળ્યા છે ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોને આખી લાઈફ આગળ સારી જીવે છે એટલે એવા પોઝિટિવ એક્ઝામ્પલ્સો લે અને આમ એમ શ્યોર મારા ડૉક્ટરો માટે તો કેવું ના જોઈએ કારણ કે ડૉક્ટરો તો આવું ડીલ કરતા જ હોય એટલે ડૉક્ટરો તો આનું પોઝિટિવ વાત કરતા જ હોય બાળકોને બટ જે મા બાપ છે એની નજીક રહેતા હોય હવે એ લોકોએ કઈ રીતે અગર ઘણી વાર અને બાળકો સામે વાત અગર મા બાપ અગર ઝઘડી લેતા હોય મે બી સ્ટ્રેસના લીધે ઝઘડતા હોય ના નથી પાડતા પણ બાળક સામે તમારે નથી ઝઘડવાનું બાળક સામે તો તમારે હલીમલી હસી ખુશી કરીને વાત કરવાની છે હવે બીજી વાત કે હવે મને નથી ખબર બાળક સ્કૂલે જતું હતું કે નહીં અગર બાળક સ્કૂલે જતું હતું તો હવે સ્કૂલમાં શું થવું એ બી એક ઇમ્પોર્ટન્ટ છે આપણે પછી ડિસ્કસ કરીએ